હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ફરી એક વખત આપ સૌનું 8, 9, 10 મેથ્સ એન્ડ સાયન્સ પર હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 ગણિત વિષયમાં પ્રકરણ 6 ને આગળ વધારતા પ્રમેય નંબર 6.9 પાયથાગોરસના પ્રતિક પ્રમેયનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો શરૂઆત કરતાં પહેલાં, જે મિત્રોએ હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે વિદ્યાર્થીઓને ખાસ અપીલ કે તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરે અને બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું, જેથી કરીને દરેક નવા વિડીયોની અપડેટ્સ તમને સૌ પ્રથમ મળતી રહે. મિત્રો, આ પાયથાગોરસનો પ્રમેય અને પ્રતિપ્રમેય જે છે એ ખૂબ જ અગત્યના પ્રમેયો છે, એટલા માટે ખાસ ધ્યાન દઈને સમજવા અને વધારે ને વધારે આ પ્રમેયોની પ્રેક્ટિસ રાખવી, જેથી કરી જે પરીક્ષા સમય આવે ત્યારે તમને ભૂલાય નહીં આ પ્રમેયો. બરાબર છે? તો ચાલો હવે શરૂઆત કરીએ પાયથાગોરસના પ્રતિપ્રમેયની, પ્રમેય નંબર 6.9. મિત્રો, પાયથાગોરસના પ્રતિપ્રમેયનું વિધાન કંઈક આ રીતે છે. પ્રમેય 6.9નું વિધાન આ રીતે છે કે ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ, જો કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના, બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય, વર્ગોના સરવાળા જેટલો હોય તો પહેલી બાજુની, એટલે કે આ જે પહેલી બાજુ છે, અહીંયા જોઈ હતી આપણે એક બાજુ, એ પહેલી બાજુની સામેનો ખૂણો, પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય. શું હોય? કાટખૂણો હોય, તેમ આપણે સાબિત કરવાનું છે. ક્યારેક વિધાન આમ પણ પૂછી શકે કે ત્રિકોણ એ બી સીમાં, ચાલો એમાં કોઈ એક બાજુ, આ ત્રિકોણ લઈ લીધો, એમાં કોઈ એક બાજુ ધારી લઈએ એસી, એસી નો વર્ગ એ બાકીની બે બાજુ એટલે કે એ બી અને બી સી એના વર્ગના સરવાળા જેટલો છે, તો આ જે પ્રથમ બાજુ છે એટલે કે એસી બાજુ ની સામેનો ખૂણો, એસીની સામેનો ખૂણો કોણ થાય? ખૂણો બી, કાટખૂણો છે એવું સાબિત કરવાનું થાય. કાટખૂણો છે તેમ સાબિત કરો. બરાબર છે? આ રીતે પણ વિધાન પૂછી શકે છે, વિધાન આપી શકે છે તમને પરીક્ષાની અંદર. બરાબર? તો અહીંયા આપણા માટે પક્ષ શું થશે? આપણને આપ્યું છે શું? અહીંયા ત્રિકોણ એબીસી માટે જ ઉપયોગ કરીએ તો પક્ષ તરીકે આપ્યું છે ત્રિકોણ એબીસીમાં આટલું છે. શું છે? તો પહેલાનું હોય ને એ બધું પક્ષ કહેવાય. એટલે કે ત્રિકોણ એબીસીમાં એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર છે. તથા સાધ્ય શું થશે? આપણે ખૂણો બી કાટખૂણો સાબિત કરવો છે. ખૂણો બી બરાબર 90° છે તેવું સાબિત કરવું છે, આપણું સાધ્ય છે. એટલે કે જે આપણે સાબિત કરવું છે એ. હવે સાબિતી, મતલબ કે આ વિધાન, આ જે પ્રમેય છે ત્રણ રીતે પૂછી શકાય છે. પહેલી રીતે આ પણ પાયથાગોરસનો પ્રતિપ્રમેય સાબિત કરો એમ પણ પૂછી શકે, પછી બીજી રીતે આ વિધાન આપી દે, અને ત્રીજી રીતે આ રીતે ત્રિકોણનું નામ આપીને પૂછે. ચાલો હવે મિત્રો આપણે પહેલાં તો જે ત્રિકોણ એબીસી છે એ દોરીએ. તો આ રીતનો કંઈક ત્રિકોણ એબીસી હશે. બરાબર? હવે અહીંયા હું બી ખૂણા આગળ કાટખૂણો હમણાં નહીં દર્શાવું, કારણ કે હજી આપણે સાબિત કરવો છે એટલા માટે. બરાબર છે? હવે આપણે કંઈ પણ વસ્તુ સાબિત કરવી હોય તો એના માટે થોડી ઘણી રચનાઓ કરવી પડે. તો એ રચના શું, કઈ રીતે કરવાની છે, શું અને કઈ રીતે કરવાની છે જોઈએ. તો અહીંયા આપણે એક ત્રિકોણ, એક જુદો જ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ જ રચશું, એક જુદો કાટકોણ ત્રિકોણ રચશું જેમાં આ એ બી અને બીસીની બાજુઓને એકરૂપ હોય એવી બાજુઓ લેશું. આપણે કહેવાનો મતલબ એ કે ચાલો લખીએ તે કે એક ખૂણો ક્યુ, એક ખૂણો ક્યુ કાટખૂણો હોય, એક ખૂણો ક્યુ કાટખૂણો હોય તેવો ત્રિકોણ પી ક્યુ આર રચો, ત્રિકોણ પી ક્યુ આર રચો જેમાં જે પી ક્યુ બાજુ છે એ બી ને સમાન થવી જોઈએ, એ બી જેટલી હોવી જોઈએ, અને ક્યુ આર બાજુ છે એ બી સી જેટલી હોવી જોઈએ. બરાબર? તો આ ચાલો આપણે દોરીએ. તો એ બી જેટલું માપ લઈને આપણે આ રીતે પી ક્યુ બાજુ દોરશું, અને બી સી જેટલું માપ લઈને આપણે આ રીતે ક્યુ આર બાજુ દોરશું. અને ક્યુ ખૂણો હશે કેવો? કાટખૂણો હશે. હવે જો ક્યુ ખૂણો કાટખૂણો હોય તો આ જે પી આર છે એ શું બને? કર્ણ બને. જો ક્યુ ખૂણો કાટખૂણો હોય તો પી આર કર્ણ બને. તેથી ત્રિકોણ પી ક્યુ આરમાં ખૂણો ક્યુ કાટખૂણો છે
તો આપણે પાયથાગોરસના પ્રમેય પરથી શું લખી શકીએ? તેથી પી આર નો વર્ગ બરાબર પી આર નો વર્ગ બરાબર પી ક્યુ નો વર્ગ વત્તા ક્યુ આર નો વર્ગ થાય. પરંતુ આ પી ક્યુ બરાબર શું છે? એ બી છે, તો પી ક્યુની જગ્યાએ આપણે એ બી પણ લખી શકીએ, તો અહીંયા લખી નાખો એ બી નો વર્ગ. ક્યુ આરની જગ્યાએ આપણે બીસી પણ લખી શકીએ, તો અહીંયા લખી નાખો બીસી નો વર્ગ, બરાબર. પરંતુ આ એ બી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર શું છે? જુઓ, એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર છે શું? એસી સ્ક્વેર છે, તો ત્યાં આપણે એસી સ્ક્વેર પણ લખી શકીએ. તેથી પી આર સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ એસી સ્ક્વેર, આવું આપણને પક્ષમાં આપેલું છે. હવે આ વર્ગ છે, આ બાજુ જાય તો વર્ગમૂળ, તેથી વધે શું? બંને બાજુથી વર્ગ નીકળી જાય તો વધે શું? પી આર બરાબર એસી વધે. પી આર બરાબર શું વધે? એસી વધે. તો પી ક્યુ બરાબર એ બી, ક્યુ આર બરાબર બીસી અને પી આર બરાબર એસી છે. છે, ચાલો લખીએ કે એ બી બરાબર પી ક્યુ છે, બીસી બરાબર ક્યુ આર છે અને એસી બરાબર શું છે? પી આર છે. મતલબ કે બાજુ બાજુ બંને ત્રિકોણમાં બાજુ 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 સમાન છે. તેથી બાબાબા શરત પરથી આ બંને ત્રિકોણો કેવા થશે? એકરૂપ થશે. બાબાબા શરત મુજબ ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર થાય. અને જો આ બે ત્રિકોણો એકરૂપ હોય તો તેના અનુરૂપ ખૂણા કેવા થાય? સમાન થાય. તેથી ખૂણો બી અને ખૂણો ક્યુ કેવા થાય? સમાન થાય. તેથી ખૂણો બી ઇક્વલ ખૂણો ક્યુ. પરંતુ ખૂણો ક્યુ તો 90 ડિગ્રીનો છે, ખૂણો ક્યુ બરાબર 90 ડિગ્રી. તેથી ખૂણો બી બરાબર પણ 90 અંશ થાય. થાય કે નહીં? 100% થાય, જે સાબિત થાય છે. બસ, તો આ જ સાબિત કરવું હતું આપણે, ખૂણા બી ને 90 અંશનો સાબિત કરવો હતો અને આપણે કરી દીધો. તો આ રીતે આપણે સાબિત કરી શકીએ. ખ્યાલ આવે? તો આ થઈ ગયો પાયથાગોરસનો પ્રતિપ્રમેય. તો બસ મિત્રો, આ વિડીયોમાં આપણે અહીંયા સુધી. હવે આપણે આગળનો અભ્યાસ એટલે કે ઉદાહરણ 10 થી આપણે નેક્સ્ટ વિડીયોમાં ગણીશું.